તમે એવા લોકો વિશે સાંભળ્યું છે કે ઇતિહાસમાં જેમને ઉત્તમ વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે, તેમની સાથે આવું જ થયું છે. તેઓ એક મર્યાદિત ઓળખ સાથે જીવતા હતા. અચાનક કોઈક કારણોસર કોઈ એક ઘટનાએ તેમની મર્યાદિત ઓળખને તોડી નાખી અને તરત જ તેઓ તેમની આસપાસની ઘણી મોટી પ્રક્રિયાઓ સાથે ઓળખ પામ્યા અને તેમણે એવી વસ્તુઓ કરી કે જેની કલ્પના તેઓએ પણ કદી નહોતી કરી. દાખલા તરીકે મહાત્મા ગાંધી. તેઓએ વકીલાતનું શિક્ષણ લીધું હતું. મને યાદ છે તેમણે લખ્યું છે કે જ્યારે તેઓ ભારતમાં પોતાનો પહેલો કેસ લડવા ગયા, તેઓ કહે છે કે હું દલીલ કરવા ઉતર્યો અને મારું હૃદય સરકીને મારા બૂટના તળિયે બેસી ગયું. શું આ શબ્દો મહાત્મા ગાંધી જેવા લાગે છે? એ માણસે લાખો લોકોને દોર્યા, ફક્ત એક જ ઘટના. એકાએક એમની જૂની ઓળખ તૂટી ગઈ. તેઓ દક્ષિણ આફ્રિકા પોતાનું ગુજરાન ચલાવવા ગયા અને ત્યાં વકીલ તરીકે ઠીકઠાક સારું કરી રહ્યા હતા. અને એક દિવસ તેમણે ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી. ટ્રેનમાં બેસીને થોડું અંતર કાપ્યું. આગલા કોઈ સ્ટેશને બીજો કોઈ દક્ષિણ આફ્રિકાનો ગોરો ડબ્બામાં દાખલ થયો અને તેને કોઈ શ્યામ રંગનો માણસ ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યો હોય તે પસંદ ન પડ્યું. તેણે ટિકિટ કલેક્ટરને બોલાવ્યો. તેઓએ બંને મળીને ગાંધીજીને ટ્રેનની બહાર ફેંકી દીધા, તેમનો સામાન અને બધું જ. તેઓએ તેમને બહાર ફેંકી દીધા અને કલાકો સુધી ગાંધીજી પ્લેટફોર્મ પર એમ જ પડ્યા રહ્યા. મારી સાથે આમ કેમ બન્યું? મેં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હતી તો પછી મને કેમ બહાર ફેંકી દેવામાં આવ્યો? એકાએક તેઓ એક મોટી સમસ્યાની સાથે ઓળખાણ પામ્યા અને તેઓ એક વિશાળ પ્રતિમૂર્તિ બન્યા. એક નાની ઓળખ તોડી અને બીજી અત્યંત મોટી વસ્તુ વડે ઓળખ પામ્યા. લગભગ આ ગ્રહ પર હજી સુધી બીજો કોઈ માણસ નથી થયો કે જેણે આટલી મોટી સંખ્યામાં અને અત્યંત સરળ રીતે લોકોને દોર્યા હોય. એ પહેલા અન્ય કોઈ પણ સૈન્યએ આ ગ્રહ પર લોકોને માર્યા વગર અથવા ગોળીબાર કે એવું કંઈ બીજું કર્યા વગર એ પ્રદેશ ખાલી નથી કરાવી શક્યો કે જ્યાં તેણે મૂળિયા ઉતાર્યા હોય. જુઓ, બંદૂકધારી સૈનિકો ઉપર ગોળીબાર કરવો એક વસ્તુ છે, એમની ઉપર બોમ્બ ફેંકવા બીજી વસ્તુ છે, પણ માત્ર ત્યાં જઈને રસ્તા ઉપર ઊભા રહેવું અને માથા ઉપર ઘા ખાઈ લેવાની ઈચ્છા રાખવી, તૂટેલી ખોપડીઓ સાથે તમે નીચે પડો છો, માણસોની એક હાર નીચે પડે તો બીજી હારવાળા લોકો આવીને પોતાના માથા ફરીથી ફૂટવા માટે ધરી દે, તે તદ્દન અલગ પ્રકારની તાકાત છે. તે સહેલું નથી. કોઈ વ્યક્તિને તેમ કરવા માટે ઘણા ઊંડા આંતરિક બળની જરૂર પડે છે અને તેઓ આ જ કામ કરાવી શક્યા. તેમની સાથે બસ આટલું જ થયું કે તેમણે પોતાના પરિવાર સાથેની ગુજરાન ચલાવવા પૂરતી મર્યાદિત ઓળખ તોડી અને તેમનું વ્યક્તિત્વ ઘણું મોટું થયું અને તે સમયના લોકોની એક મોટી સમસ્યા સાથે ઓળખાણ પામ્યા.